એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પાકા ગળે કાંઠા ના ચડે, ત્યારે આ કહેવત ભારતીય જનતા પાર્ટીમાં જ લાગુ પડી ગઈ. ત્યારે સૌરાષ્ટ્રના હવે રાજકોટમાં ગઈકાલે એક સભા યોજાઈ હતી, જેમાં પાટીલ સાહેબે પોતાના જ પાર્ટીના લોકોને શિસ્તતા શીખવાડી. આ શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં હવે પાટીલ સાહેબે હોદ્દાના ક્રમ કેવી રીતે મૂકવા તે જાહેર સભામાં શીખવાડ્યું. તાજેતરમાં સીઆર પાટીલની ઉપસ્થિતિમાં એક સંગઠનની સભા યોજવામાં આવી હતી. આ સભામાં અનેક નેતાઓ સામેલ રહ્યા, જેમાં પુરુષોત્તમ રૂપાલા, ભાનુબેન બાબરિયા સહિત બીજા ઘણા બધા નેતાઓ ઉપસ્થિત રહ્યા, જેમાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલીક શિસ્તતાના ખુલાસા જાહેર સભામાં જ કરવામાં આવ્યા. તો રાજકોટના ભાજપના નેતાઓને ક્રમ કેવો કહેવાય એ પણ ખબર નથી, અને એમને જાહેર સભામાં પાટીલ સાહેબે શીખવાડ્યું કે ક્રમ પ્રમાણે તમે જે દિગ્ગજ નેતાઓ છે, દિગ્ગજ પદાધિકારીઓ છે, તેમના નામ ગોઠવો. જ્યારે પાટીલ સાહેબનો વારો આવ્યો અને પાટીલ સાહેબે જ્યારે લિસ્ટ માંગ્યું અને લિસ્ટ ત્યારે બોલવાનું ચાલુ કર્યું, ત્યારે કોઈ પણ નેતાઓના નામ ક્રમ વાઇઝ નહોતા. એટલે કે રાજકોટના નેતાઓને એ પણ નથી ખબર કે પહેલા મંત્રી આવે, પછી સાંસદ આવે, મેયર આવે ને પછી ધારાસભ્ય આવે. તો ભારતીય જનતા પાર્ટીમાં ખાસ રાજકોટના નેતાઓને શીખવાની જરૂર છે કે મંત્રી, સાંસદ, મેયર પછી ધારાસભ્ય આવે, નહીં કે પહેલા ધારાસભ્ય પછી સાંસદ, મેયર અને પછી મંત્રી. એટલે ખાસ એક કહેવત છે કે પાકા ગળે કાંઠા ના ચડે, એ ભારતીય જનતા પાર્ટીને લાગુ પડી ગઈ છે. રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાબેન મારો કોઈ વાત નથી. અશ્વિનભાઈ, માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, માનસિંહભાઈ પરમાર, કમલેશભાઈ નિયાણી, માજી પ્રમુખ